જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે ભૂગોળના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમારા માટે આ વિડીયો મોસ્ટ ટાઈમ રહેશે કેમ કે તમને આમાં ખ્યાલ આવશે કે કેવા પ્રશ્નો પૂછાય છે કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે તો જોઈએ ભૂગોળના અતિ મહત્વપૂર્ણ પ્રશ્નો પ્રથમ છે મહાસાગરો તેના ક્ષેત્રફળ પ્રમાણે નાનાથી મોટા ક્રમમાં ગોઠવો નાનાથી મોટામાં ગોઠવતા નાનો થશે આર્કટિક મહાસાગર પછી હિંદ મહાસાગર પછી એટલાન્ટિક મહાસાગર અને પછી છે પેસેફિક મહાસાગર પેસેફિક મહાસાગર છે તે સૌથી મોટો છે જેને ગુજરાતીમાં આપણે પ્રશાંત મહાસાગર પણ કહીએ છીએ તો બંને નામ યાદ રાખવા નીચેનામાંથી ક્યુ લક્ષણ એશિયા ખંડને લાગુ પડતું નથી તો એ છે ઓપ્શન સી એશિયા ખંડની કુલ જમીનના ચોથા ભાગની જમીન પહાડી પ્રદેશ રોકે છે એ ખોટું છે તો સાચા આપણે જોઈ લઈએ પૃથ્વીના કુલ ભૂમિ વિસ્તારમાં એશિયા ખંડનો ભૂમિ વિસ્તાર એક તૃતીયાંશ ભાગ રોકે છે કેટલો એક તૃત્યાંશ ભાગ રોકે છે દુનિયાનું સૌથી ગરમ સ્થળ જેકોબાબાદ એશિયામાં આવેલું છે એ પણ સાચું છે અને સાયબીરિયાનું મેદાન એશિયા ખંડનું સૌથી વિશાળ મેદાન છે એ પણ સાચું છે આપણો જવાબ આવશે ઓપ્શન સી આ ખોટું છે ભારતના ભૌગોલિક સ્થાન અને કેન્દ્રમાં રાખી નીચે આપેલા વિભાગ એકને વિભાગ બે સાથે જોડો ભૌગોલિક સ્થાનને કેન્દ્રમાં રાખી અને વિભાગ એક અને વિભાગ બે ને જોડવાનું છે અહીં આપણે જોઈએ તો વાયવ્યમાં શું આવેલું છે તો વાયવ્યમાં છે પાકિસ્તાન દક્ષિણમાં શ્રીલંકા આવેલું છે પૂર્વમાં બાંગ્લાદેશ છે અને ઉત્તર દિશામાં છે અફઘાનિસ્તાન તો આ રીતે જવાબ આવશે ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શન બી છે તે સાચો પડે છે આગળ જોઈએ મહાસાગરના પ્રવાહોની વરસાદ પરની અસરના સંદર્ભમાં ક્યુ વાક્ય ખરું છે તો મહાસાગરના પ્રવાહોની વરસાદ પર અસર થતી નથી તે સાચું છે બે વિશાળકાય જળક્ષેત્રોને જોડતા સમુદ્ર જળના સાંકડા અને લાંબા પટ્ટાને શું કહે છે તેને સમુદ્રધુની કહે છે સમુદ્રધુનિ એટલે શું તો બે વિશાળકાય જળ ક્ષેત્રોને જોડતા સમુદ્ર જળના સાંકડા અને લાંબો પટ્ટો એટલે સમુદ્રધુની ભારતના શિખરોને ઊંચાઈ અનુસાર ચડતા ક્રમમાં ગોઠવો તો સૌથી ઊંચું થશે જે ઓપ્શન આપેલા છે તેમાંથી અનાયમુડી પછી આવશે કામેટ પછી નંદાદેવી અને છેલ્લે કાંચનજંગા તો ચડતા ક્રમમાં ગોઠવાનું હતું એટલે અનાયમૂડી નીચું થશે કામેટ એથી ઊંચું નંદાદેવી એથી ઊંચું અને કાંચનજંગા છે તે એનાથી પણ ઊંચું ભારતની સરહદમાં હોય અને ભારતનું હોય કે એવું કાંચનજંગા સૌથી ઊંચું છે કે છે તે પીઓકેમાં આવેલું છે સાગર નથી તો હડસન છે તે સાગર નથી ભૂમધ્ય સાગર છે અરબ સાગર છે કાસ્પિયન સાગર પણ છે પણ હડસન સાગર નથી વિભાગ એકમાં ભારતની પ્રાચીન વિદ્યાપીઠોના નામ અને વિભાગ બે માં રાજ્યોના નામ આપેલ છે યોગ્ય સુમેળ કરો પ્રથમ છે કાશી તો કાશી વિદ્યાપીઠ ક્યાં આવેલી છે પશ્ચિમ બંગાળમાં આવેલી છે વિક્રમશિલા વિક્રમ શિલા છે તે ઉત્તર પ્રદેશમાં આવેલી છે ત્યારબાદ વલભી વલભી છે તે ગુજરાતમાં આવેલી છે અને ઉદાંતપુરી વિદ્યાપીઠ છે તે બિહારમાં આવેલી છે તો આ રીતે જવાબ આવશે જોઈએ ઓપ્શન સી અહીં સાચો પડે છે વિભાગ એકમાં રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે અભયારણ્યનું નામ અને વિભાગ બે માં રાજ્યનું નામ આપેલ છે યોગ્ય સુમેળ કરો જીમ કોર્બેટ નેશનલ પાર્ક છે ભારતનો સૌથી જૂનો નેશનલ પાર્ક છે જે ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે ત્યારબાદ સારેસ્કા છે તે રાજસ્થાનમાં છે કાજીરંગા આસામમાં છે અને કચ્છનું રણ છે તે ગુજરાતમાં આવેલું છે તો આ રીતે જવાબ આવશે અહીં જવાબ સાચો પડશે ઓપ્શન સી આગળ જોઈએ દિલ્હી સત્યોતેર અંશ પૂર્વ રેખાંશ ઉપર છે કોલકત્તા અઠ્યાસી અંશ પૂર્વ રેખાંશ પર છે તો બંનેના સ્થાનિક સમયમાં તફાવત નહીં હોય કેમ કે આખા દેશનો સમય છે તે એક જ હોય છે દિલ્હીમાં સાત વાગતા હોય તો કોલકત્તામાં પણ કેટલા વાગતા હશે સાત જ વાગતા હશે પૂર્વ હોય પશ્ચિમ હોય ઉત્તર દક્ષિણ ભારત દેશ છે તે આખા દેશમાં એક જ સમય આવેલો છે તો આ રીતનો પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવવો જોઈએ હેડ ક્લાર્ક પરીક્ષા વર્ગ ત્રણ અઢાર નવ બે હજાર અગિયારમાં લેવાયેલ પેપર તેના પ્રશ્નો જોઈએ પ્રસિદ્ધ વૈષ્ણોદેવીનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે તો જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે વૈષ્ણોદેવીનું મંદિર કાહુટા કયા દેશનું અણુમથક છે પાકિસ્તાનનું અણુમથક છે કાહુટા ગુજરાત સરકારે સ્થાપેલ વનો પૈકી ભક્તિવન કયા પર્વતની તળેટીમાં આવેલું છે તો ભક્તિવન છે તે ચોટીલામાં આવેલું છે ચોટીલામાં કઈ માતાજીનું મંદિર છે તો ચામુંડા માતાનું મંદિર છે દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે બનાસ નદી પર હમ્પી કઈ નદીના ઉત્તરી કિનારે આવેલું છે તુંગભદ્રા નદીના ઉત્તરી કિનારે આવેલું છે હમ્પી પુરાતન અવશેષ માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે સાબરકાંઠામાં આવેલું છે પોળોના જંગલો નીચેનામાંથી કયા દેશને બંદર નથી અફઘાનિસ્તાન દેશને એક પણ બંદર નથી પાકિસ્તાન મ્યાનમાર બાંગ્લાદેશ ભારત શ્રીલંકા બધા દેશોને બંદર આવેલા છે ટાટ ધોરણ નવ થી બારમાં પ્રશ્નપત્ર એક બે હજાર અગિયારના રોજ પૂછાયેલા પ્રશ્નો જોઈએ માનસરોવરનું સમાન સ્ત્રોત ધરાવતી ત્રણ નદીઓ કઈ છે માનસરોવરમાંથી નીકળતી હોય તેવી છે બ્રહ્મપુત્રા સિંધુ અને સતલજ ત્રણે ત્રણ છે તે માનસરોવરમાંથી નીકળે છે બ્રહ્મપુત્રા સિંધુ અને સતલજ નદી નાયબ મામલતદાર તથા નાયબ સેક્શન અધિકારી ડીવાય એસ ઓ બે હજાર બારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે કપરાડા તાલુકો વલસાડ જિલ્લામાં થાય છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધારે વરસાદ પડે છે ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે યાદ રાખી લેજો ગુજરાતના ભૌગોલિક વિસ્તારનું કદ આશરે બે લાખ ચોરસ કિલોમીટરની આસપાસ છે નીચેના પૈકી ક્યુ જોડકું સાચું નથી તો બિંદુ સરોવર સિદ્ધપુર મહેસાણા જિલ્લો અહીં નહીં આવે અહીં કયો જિલ્લો આવશે પાટણ જિલ્લો આવશે સિદ્ધપુર છે તે પાટણ જિલ્લામાં આવેલું છે અને બિંદુ સરોવર છે તે માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે એવું કહેવાય છે કે પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ અહીં કરેલું હતું ત્યારથી માતૃશ્રાદ્ધ માટે બિંદુ સરોવર છે તે ફેમસ છે અને વિશ્વના પાંચ પવિત્ર સરોવરમાં બિંદુ સરોવરને સ્થાન મળેલું છે વિશ્વના નહીં પણ ભારતના પાંચ પવિત્ર સરોવરમાં બિંદુ સરોવરનો સમાવેશ થાય છે અને બીજું નારાયણ સરોવર છે તેનો પણ સમાવેશ થાય છે પાંચમાંથી બે તો ગુજરાતમાં છે સુદર્શન સરોવર જુનાગઢ જિલ્લો એ સાચું છે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલું છે સુદર્શન સરોવર અમીરસર તળાવ છે તે ભુજમાં આવેલું છે કચ્છ જિલ્લો નળ સરોવર છે તે સાણંદમાં આવેલું છે અમદાવાદ જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નળ સરોવર છે તે ફેલાયેલું છે ગુજરાતની નદીઓ અંગે નીચેના પૈકી ક્યુ વિધાન અસત્ય છે ખોટું ક્યુ છે બનાસ નદીનું મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન વિસ્તારમાંથી નીકળે છે તે ખોટું છે બનાસ નદી છે તે રાજસ્થાનમાંથી નીકળે છે તો સાચા આપણે જોઈ લઈએ સાબરમતી નદી મેવાડના ઢેબર સરોવરમાંથી નીકળે છે સાચું છે તાપી નદીનું મૂળ મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈ પાસેના પવિત્ર જરામાંથી છે એ પણ સાચું છે ભોગાવો નદીનું મૂળ છે તે ચોટીલા પાસેના ડુંગરમાંથી છે અથવા તો ડુંગરમાંથી નીકળે છે તો એ પણ સાચું છે તો એ બધા ફેક્ટ યાદ રાખવા કોઈ પણ પૂછાઈ શકે ગુજરાતમાં કુદરતી ખનીજ સંપત્તિ સંબંધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીએમડીસી આ જિલ્લામાં કાર્યરત છે અમરેલી જિલ્લામાં કાર્યરત છે જીએમડીસી ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે તો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે તે બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે જે ગિરનાર પર્વત છે તે પણ કેવા ખડકોનો બનેલો છે તો બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે ગિરનાર ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવે છે છુછાપુરા જિલ્લો ત્યારે વડોદરા હતો અત્યારે છોટાઉદેપુરમાં આવે છે તો ત્યાંથી મળી આવે છે લીલા રંગનો આરસ કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં આવેલી છે આણંદમાં આવેલી છે કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી આણંદ આકાશવાણી કેન્દ્રો અમદાવાદ અને વડોદરાથી રજૂ થતો ખેતી વિષયક કાર્યક્રમ ક્યાં નામે ઓળખાય છે ખેતી કરીએ ખેતથી દૂધાળા જાનવરોમાં કયા પ્રકારના રોગને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે તો મસ્ટાઈસ રોગના કારણે દૂધ ઓછું આપે છે ગુજરાતની ખેત પેદાશોને થતા રોગો સંબંધમાં નીચેના પૈકી કયા જોડકાની માહિતી અસત્ય છે એટલે ખોટું કયું છે તો આ ખોટું છે ખોટું આપણે જોવાની જરૂર નથી આપણે સાચા જોઈ લઈએ શેરડી રાતડો આવે છે તો શું થાય તેમાં તો પર્ણની મધ્યશિરા ઉપર નાના નાના લાલ ટપકા દેખાય છે પછી મગફળી તેમાં ઘેરું આવે છે પર્ણની નીચે ભૂખરા રંગના ટપકા દેખાય છે તથા પાન ચીમડાઈને ખરી જાય છે મગફળીમાં ઘેરું શરડીમાં રાતળો વટાણામાં સુકારો આવે છે પર્ણ પીળા પડીને સુકાઈ જાય છે તથા મૂળ કાળા પડીને સુકાઈ જાય છે તો આ બધા અલગ અલગ રોગના અલગ અલગ જે પાક છે તેના રોગ છે ધંધાના બંધારણની દ્રષ્ટિએ અમૂલ ડેરી શું ગણાય તો લિમિટેડ કંપની છે અમૂલ શું છે લિમિટેડ કંપની દેશની સોડા એસની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે તો સાઠ ટકા ઉત્પાદન છે તે ગુજરાતમાં થાય છે ગુજરાત ભારતમાં પ્રથમ નંબરે આવે છે સોલાર ઊર્જા માટે ગુજરાતે કેટલા મેગાવોટ એલોટ કર્યા છે સાતસો ને સોળ મેગાવોટ છે તે એલોટ કરેલા છે ગુજરાતના પર્વતો સંબંધમાં નીચેના પૈકી માહિતી સાચી નથી તો ખોટું ક્યુ છે તારંગા અજિતનાથ જૈન મંદિર મહેસાણા તાલુકો એ ખોટું છે સાચું જોઈએ પાવાગઢ મહાકાળી મંદિર છે હાલોલ તાલુકો ગબ્બર અંબાજી માતાનું મંદિર આવેલું છે દાંતા તાલુકો ચોટીલા ડુંગર ચામુંડા માતાનું મંદિર આવેલું છે ચોટીલા તાલુકો એ સાચું છે ગુજરાતમાં ધાર્મિક સ્થળો અંગેની નીચેની એક જોડ ખોટી છે ડાકોર જિલ્લો ખેડા દ્વારકાધીશ મંદિર તે ખોટું છે ડાકોરમાં દ્વારકાધીશનું મંદિર આવેલું નથી તે દ્વારકામાં આવેલું છે તો સાચા આપણે જોઈ લઈએ ઉનાવા જિલ્લો પાટણ મીરાદાતાની દરગાહ આવેલી છે ભદ્રેશ્વર જિલ્લો કચ્છ ભગવાન મહાવીરનું જૈન તીર્થ આવેલું છે ઉદવાડા જિલ્લો વલસાડ પારસી તીર્થધામ આવેલું છે ઉદવાડામાં તોલમાપના ત્રાજવા કાંટા માટે ક્યુ કાંટા માટે મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું ગુજરાતનું બંદર એટલે કંડલા બંદર મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે એચ ટાટ બે હજાર બારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત પ્રવાહને ક્યાં નામે ઓળખવામાં આવે છે મેઘના નામે ઓળખવામાં આવે છે ગંગા અને બ્રહ્મપુત્રાના સંયુક્ત પ્રવાહને આગળ જોઈએ પૃથ્વી પોતાની ધરી ઉપર વિષુવૃત્ત પાસે કલાકના અંદાજિત કેટલી ગતિથી પરિભ્રમણ કરે છે સોળસો કિલોમીટરની ગતિથી પરિભ્રમણ કરે છે સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થતું ખનીજ ક્યુ છે અકીક છે ભારત સરકારે કેટલાક જંગલોને અભયારણ્યો તરીકે જાહેર કર્યા છે કારણ કે તો જવાબ આવશે દર્શાવેલ તમામ તો આપણે જોઈએ પશુ પંખીઓનું રક્ષણ થાય એ સાચું છે પશુ પંખીઓનું સંવર્ધન થાય પશુ પંખી નિર્ભય બની મુક્ત રીતે હરીફરી શકે તેના માટે અભયારણ્યો છે તે બનાવવામાં આવેલા છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કેવી છે વાંકા ચૂકી છે વાંકી ચૂકી છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જેને ગ્રીનીચ રેખા પણ કહેવામાં આવે છે ગુજરાતમાં નીચેનામાંથી કયા વિકલ્પમાં પર્વત ડુંગરના સ્થળ ઉપરથી દક્ષિણના દક્ષિણનો ક્રમ છે ઉત્તરથી દક્ષિણનો ક્રમ છે તારંગા ઉત્તરમાં આવેલો છે તારંગા ડુંગર પછી પાવાગઢ ડુંગર ચોટીલામાં આવેલો છે અને પારનેરાની ટેકરીઓ વલસાડમાં નીચે આવેલી છે તો ઉત્તરથી દક્ષિણ તરફ એ ઓપ્શન સાચો પડે છે મધ્યરાત્રિના દેશ તરીકે કયો દેશ ઓળખાય છે નોર્વે દેશ છે તે ઓળખાય છે મધ્યરાત્રિના સૂર્યનો દેશ ત્યાં મધ્યરાત્રિએ સૂર્ય ઉગે છે કોર્ટ ક્લાર્ક અને સ્ટેનોગ્રાફર પરીક્ષા બે હજાર બારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ ભારતનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ ક્યાં આવેલો છે માધોપુરમાં આવેલો છે ક્યા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સૌથી લાંબો છે તો આ જૂના નંબર પ્રમાણે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર સાત સૌથી લાંબો છે જો આ પ્રશ્ન અત્યારે પૂછવામાં આવે ધોરીમાર્ગ નંબર સૌથી લાંબો છે યાદ રાખવું જે નવા નંબર આપેલા છે તે પ્રમાણે નીચેનામાંથી કયો પાક ખરીફ પાક નથી તો બાજરી છે તે ખરીફ પાક નથી ખરીફ પાક કયા ક્યાં છે ડાંગર જુવાર એ બંને છે વિશ્વમાં વિસ્તાર અને જનસંખ્યામાં સૌથી મોટો ખંડ કયો છે તો આપણો ખંડ છે એશિયા ખંડ અહીં ભારત અને ચીન જેવા દેશો આવેલા છે જેમાં ખૂબ જ મોટી વસ્તી છે અને વિસ્તારની વાત કરીએ તો રશિયા જેવો વિશાળ દેશ પણ આવેલો છે એ સિવાય મોંગોલિયા ચીન ભારત બધા મોટા મોટા દેશો આવેલા છે એશિયા ખંડમાં દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર ક્યુ છે સાંસ્કૃતિક નગર છે ચાપાનેર એ દક્ષિણ ગુજરાતનું સાંસ્કૃતિક નગર કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે તો કાજીરંગા છે તે આસામ રાજ્યમાં આવેલો છે ભારતમાં માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળતું હોય તેવું પ્રાણી કયું છે ગુળખર ભારતમાં માત્ર કચ્છના નાના રણમાં જોવા મળે છે ગુળખર ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યાં આવેલું છે માં આવેલું છે ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પર છે તો સુતરાવ કાપડનો ઉદ્યોગ છે તે સૌથી મોટા પાયા પર રહેલો છે વધારે છે ટૂંકમાં ભારતમાં ખેતી પર આધારિત ચીજ વસ્તુ ઉપર કયો માર્કો લગાવવામાં આવે છે એગમાર્કનો માર્કો છે તે લગાવવામાં આવે છે બાંગ્લાદેશની ત્રણ સરહદોથી ઘેરાયેલું રાજ્ય કયું છે ત્રિપુરા રાજ્ય ત્રિપુરાની રાજધાની કઈ છે અગરતલા યાદ રાખજો બાર ના રોજ પૂછાયેલા પ્રશ્નો જોઈએ સિંધુ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં આવેલું છે તિબેટમાં આવેલું છે માનસરોવર પાસેથી સિંધુ નદી નીકળે છે વિશ્વનો સૌથી ઊંચો છ હજાર મીટર ધીખતો જ્વાળામુખી કયો છે તો એ છે કોટોપેક્સી જે દક્ષિણ અમેરિકામાં આવેલો છે ભૌગોલિક અભ્યાસ માટે ગુજરાતી અને તેના અંગ્રેજી પરિભાષિક શબ્દોની નીચેની જોડણીઓમાં કઈ જોડ સાચી છે રેતીના ઢુવા તેને બારખંસ કહે છે એ સાચું છે ડી ઓપ્શન અહીં સાચો પડશે ભારતમાં તાંબાની ધાતુ સૌથી વધુ કયા રાજ્યમાંથી મળે છે રાજસ્થાન રાજ્યમાંથી સૌથી વધારે છે તે તાંબુ મળી આવે છે વિશ્વના નીચે દર્શાવેલ દેશો પૈકી અબરખનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે ભારત દેશમાં થાય છે અબરખનું સૌથી વધુ ઉત્પાદન ભારત વિશ્વમાં પ્રથમ નંબરે છે અબરખના ઉત્પાદનમાં ભારતના નીચે પૈકીના કયા રાજ્યમાંથી થોરિયમ સૌથી વધુ માત્રામાં મળી આવે છે કેરળ રાજ્યમાંથી થોરિયમ છે તે સૌથી વધુ માત્રામાં મળી આવે છે અમદાવાદ કેટલા રેખાંશ વૃત્ત પર આવેલું છે ત્રેવીસ અંશ ત્રણ ઉત્તર અક્ષાંશ અને બોતેર અંશ ચાલીસ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલું છે અમદાવાદ હાલોલ ગુજરાતમાં કઈ કાર કંપની એટલે કે વાહન બનાવનાર કંપનીનું કારખાનું આવેલું છે જનરલ મોટર્સનું કારખાનું આવેલું છે હાલોલ ગુજરાતમાં ગુજરાતનો ચારણકા સોલાર પાર્ક ક્યાં જિલ્લામાં આવેલો છે પાટણ જિલ્લામાં આવેલો છે ચારણકા સોલાર પાર્ક સામાજિક વિજ્ઞાન શિક્ષક યોગ્યતા કસોટી બે હજાર બારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ પૃથ્વીના ગોળા ઉપરની રેખાઓને શું કહે છે રેખાંશ વૃદ્ધ કહે છે ઊભી રેખાઓ છે તેને શું કહે છે પૃથ્વીનો ગોળો છે તેમાં ઊભી રેખાઓ હોય તેને રેખાંશ રેખાંશવૃત કહે છે અને જે આડી રેખાઓ છે તેને અક્ષાંશ વૃત્ત કહે છે શું કહે છે અક્ષાંશ વૃદ્ધ દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ સ્થળના સ્થાનિક સમયને આખા દેશ માટેના સમયને ક્યાં નામે ઓળખવામાં આવે છે પ્રમાણ સમય કહેવામાં આવે છે અમદાવાદ નજીક ક્યુ સ્થળ ઓટોહોપ તરીકે વિકસી રહ્યું છે તો સાણંદ છે તે ઓટોહોપ તરીકે વિકસી રહ્યું છે પેસિફિક મહાસાગરના પ્રવાહોમાં કયા પ્રવાહ ઠંડા પ્રવાહ તરીકે જાણીતા છે તો એ છે હમ્બોલ્ટ પ્રવાહ કેવા પ્રવાહ હમ્બોલ્ટ પ્રવાહ અયોધ્યા ગયા ઉજ્જૈન તથા બદ્રીનાથ નીચેનામાંથી ક્રમશઃ કઈ નદીઓના કિનારે આવેલા છે તો અયોધ્યા છે તે સરયુ નદીના કિનારે આવેલું છે ગયા ફાલ્ગુ નદીના કિનારે છે ઉજૈન ક્ષિપ્રા નદીના કિનારે છે તથા બદ્રીનાથ છે તે અલકનંદા નદીના કિનારે આવેલું છે પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખને નીચેના પૈકી ક્યાં નામે ઓળખવામાં આવે છે તો તેને નકશો એટલે કે મેપ કહે છે પૃથ્વી પર કેટલા ખંડ કેટલા મહાસાગર અને કેટલા કટિબંધ આવેલા છે તો સાત ખંડ આવેલા છે ચાર મહાસાગર આવેલા છે અને ત્રણ કટિબંધ આવેલા છે તો એ યાદ રાખવું ગુજરાતનું હવા ખાવાનું સ્થળ કયું છે સાપુતારા એક માત્ર ખાવાનું સ્થળ છે સાપુતારા ગ્રીનીચ રેખા ક્યાંથી પસાર થાય છે તો ઇંગ્લેન્ડ થી પસાર થાય છે રેખા કેવી છે છે તો વાંકા આ રેખા આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ઓળંગતા નીચે પૈકી શું બદલાય છે તારીખ બદલાય છે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખાને આપણે ઓળંગીએ તો તારીખ બદલાઈ જાય બનાસ સાબરમતી અને મહી નદી ઉપર ક્રમશઃ ક્યાં બંધ આવેલા છે બનાસ નદી ઉપર છે દાંતીવાડા બંધ સાબરમતી નદી પર છે ધરોઈ બંધ અને મહી નદી પર છે કડાણા બંધ આ સિંગલ સિંગલ રીતે અલગ અલગ પણ પૂછાયેલું છે જેમ કે પૂછવામાં આવે દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલો છે બનાસ નદી પર આવેલો છે ધરોઈ બંધ કઈ નદી પર છે સાબરમતી નદી પર છે અને કડાણા બંધ કઈ નદી પર આવેલો છે મહી નદી પર આવેલો છે આગળ જોઈએ જંગલની પેદાશોમાં બનાવવામાં આવતી વસ્તુઓના જોડકા ગોઠવો અહીં જોડકા સ્વરૂપે પૂછાયેલું છે પ્રથમ છે પેદાશ અને બનાવટ તો પ્રથમ છે દેવદાર તો દેવદાર છે તે સેના માટે કામ આવે છે તો દિવાસળી બનાવવા માટે ઉપયોગી થાય છે ટીમરું છે તો ટીમરુના પાનમાંથી શું બને બીડી બને છે ચીડમાંથી ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે અને સુંદરીના જે વૃક્ષો હોય તેમાંથી હોળી બનાવવામાં આવે છે તો સી ઓપ્શન અહીં સાચો પડશે દેવદારમાંથી દિવાસળી ટીમરૂમાંથી બીડી ચીડમાંથી ટર્પેન્ટાઇન મળે છે અને સુંદરીમાંથી હોળી બને છે આ અલગ અલગ પણ પૂછાયેલા છે અને જોડકા સ્વરૂપે પણ પૂછાય છે તો બંને યાદ રાખવું ગુજરાતની પશ્ચિમમાં કયો મહાસાગર આવેલો છે અરબ સાગર આવેલો છે ગુજરાતની પશ્ચિમમાં ક્યુ અભયારણ્ય રીચ માટે નથી પૂર્ણ અભયારણ્ય છે તે રીચ માટે નથી જ્યારે બાલારામ જાંબુઘોડા અને જેશોર અભયારણ્ય છે તે રીચ માટેના અભયારણ્ય છે ડેનમાર્કની રાજધાની કઈ છે કોપનહેગન ડેનમાર્કની રાજધાની છે કોપનહેગન હેગન ગુજરાતને અડીને કયા કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે દમણ દીવ દાદરા અને નગર હવેલી આપેલા દીવ અને દમણ દાદરા અને નગર હવેલી અલગ અલગ હતા તેને એક કરી દેવામાં આવેલા છે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલ ફાટ કે છિદ્ર કયા નામે ઓળખાય છે જ્વાળામુખીના નામે ઓળખાય છે ભૂસપાટીના નબળા ખડક સ્તરોમાં પડેલ ફાટ અથવા તો છિદ્રને જ્વાળામુખી કહે છે નીચેના શહેરોને ઉત્તરથી દક્ષિણ તરફ ક્રમશઃ ગોઠવો ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવવાના છે તો સૌથી ઉત્તરમાં આવશે ચંડીગઢ બીજું આવશે ત્યારબાદ આવશે મથુરા પછી આવશે ગ્વાલિયર અને છેલ્લે આવશે ઓમકારેશ્વર તો અહીં બી ઓપ્શન સાચો પડશે ખજુરાહોનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે મધ્યપ્રદેશમાં આવેલું છે ખજુરાહોનું મંદિર રાણકી વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે પાટણ જિલ્લામાં આવેલી છે રાણકી વાવ રાણી ઉદયમતીએ આ વાવ છે તે બનાવી હતી ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતી હતા તેમણે આ વાવ બનાવેલી છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેમને સ્થાન મળેલું છે તો ખૂબ જ અગત્યની છે એ સિવાય સો રૂપિયાની નોટના પાછળના ભાગમાં પણ રાણકી વાવને સ્થાન મળેલું છે એ પણ યાદ રાખવું પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીનહાઉસ ઇફેક્ટને ક્યાં નામે ઓળખવામાં આવે છે ગ્લોબલ વોર્મિંગના નામે ઓળખવામાં આવે છે ગ્લોબલ વોર્મિંગ એટલે ગ્રીનહાઉસ ઇફેક્ટ ગ્લોબલ વોર્મિંગ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બે હજાર બારમાં પૂછાયેલો પ્રશ્ન જોઈએ બે હજાર દસમાં કુંભમેળો ક્યાં ભરાયો હતો હરિદ્વારમાં ભરાયો હતો બે હજાર દસમાં કુંભમેળો વાણિજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ બે હજાર બારમાં પૂછાયેલા પ્રશ્નો નીચેના પૈકી ક્યુ જોડકું ખોટું છે જો ખોટું પૂછેલું છે રીચ અભયારણ્ય બરડીપાડા તે ખોટું છે તો સાચા આપણે જોઈ લઈએ સિંહનું અભયારણ્ય ગીર સાસણગીરમાં આવેલું છે કાળિયારનું અભયારણ્ય છે તે વેળાવદર ભાવનગર જિલ્લામાં આવેલું છે દરિયાઈ જળચર પ્રાણીનું અભયારણ્ય તે પિરોટન ટાપુ પર જામનગર જિલ્લામાં આવેલું છે ગુજરાતમાં ડીઝલ એન્જિનો બનાવવાનો ઉદ્યોગ કયા શહેરમાં આવેલો છે રાજકોટમાં આવેલો છે ડીઝલ એન્જિનો બનાવવાનો ઉદ્યોગ ગુજરાતમાં ગરમ પાણીના કુંડ નીચેના પૈકી કયા સ્થળે છે તો સુકલ તીર્થમાં અહીં નથી પૂછેલું છે સુકલ તીર્થમાં છે તે નથી એ સિવાય લસુંદરા ટુવા અને તુલસી શ્યામ ત્રણે ત્રણમાં છે એ યાદ રાખવું લસુંદરા ટુવા અને તુલસી શ્યામમાં ગરમ પાણીના કુંડ આવેલા છે ગુજરાતમાં સામાન્ય રીતે સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે તો નલિયામાં પડે છે કચ્છમાં આવેલું નલિયા સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે સૌથી વધુ ગરમીની વાત કરીએ તો તે ડીસામાં પડે છે ગુજરાતમાં વિશ્વનો ફ્લોરસપારનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાંથી મળી આવે છે આંબા ડુંગર અને ડુંગર ગામમાંથી મળી આવે છે ફ્લોરસપારનો વિશાળ જથ્થો રણના ઊંચા ભાગને શું કહે છે લુણાસરી કહે છે શું કહે છે સરી ગુજરાતમાં આવેલી નદીઓ શેઢી સાબરમતી પૂર્ણા ભાદર અને શેત્રુંજીને લંબાઈના આધારે ગોઠવીએ તો સાચો ક્રમ કયો થશે તો સૌથી લાંબી છે સાબરમતી પછી ભાદર પછી શેત્રુંજી પછી શેઢી અને છેલ્લે પૂર્ણા તો સાચો ક્રમ બી ઓપ્શનમાં આપેલો છે પડખાવ જમીન એટલે કેવી જમીન જવાબ આવશે પર્વતીય જંગલોની જમીનને પડખાવ જમીન કહે છે કેવી જમીન પર્વતીય જંગલોની જમીન નીચેના પૈકી કયો પાક રવિ પાક નથી ડાંગર છે તે ખરીફ પાક છે રવિ પાક નથી ઘઉં જુવાર અને એરંડો તે રવિ પાક છે નીચેના પૈકી ક્યુ જોડકું ખોટું છે તો ગણદેવી રંગ ઉદ્યોગ તે ખોટું છે અલંગ જહાજ ભાંગવાનો ઉદ્યોગ સાચું છે થાનમાં ચિનાઈ માટીનો ઉદ્યોગ આવેલો છે અને રાણાવાવમાં સિમેન્ટ ઉદ્યોગ આવેલો છે તે સાચું છે જીએમડીસીનું ફૂલ ફોર્મ શું છે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીએમડીસી મારુતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં ઓટો પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે મહેસાણા જિલ્લામાં આવેલો છે મારુતિ સુઝુકી ઇન્ડિયાનો ઓટો પ્લાન્ટ વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટે વઢિયાર પ્રદેશ આ જિલ્લામાં આવેલો છે બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે વઢિયાર પ્રદેશ અને ત્યાંની વઢિયારી ભેંસ છે તે વખણાય છે નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે ભરૂચ ખાતે આવેલું છે નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું જીએનએફસી તરીકે તેને ઓળખવામાં આવે છે જુનિયર કારકુન કારકુનકમ ટાઈપિસ્ટ ને ટાઈપિસ્ટ બે હજાર બારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ ભારતમાં સૌથી વધારે ઊંચાઈએ આવેલ કયો ઘાટ છે તો એ છે ખરડુંબલા ઘાટ ખરડુંગલા ઘાટ ભારતમાં નીચેનામાંથી કઈ પર્વત શ્રેણી માત્ર એક જ રાજ્યમાં ફેલાયેલી છે અજંતા છે તે એક જ રાજ્યમાં ફેલાયેલી છે પોલીસ કોન્સ્ટેબલ બે હજાર બારમાં પૂછાયેલો પ્રશ્ન નીચેનામાંથી ક્યાં ફક્ત ઈશાન એટલે કે પૂર્વોત્તર ભારતીય રાજ્ય છે જવાબ આવશે મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ તે પૂર્વોત્તર રાજ્યો છે નીચેનામાંથી ગુજરાત કયા જિલ્લાઓને દરિયા કિનારો લાગતો નથી તો અહીં કચ્છ સુરેન્દ્રનગર અમદાવાદને રાજકોટ આપેલું છે તો અહીં જવાબ જે આપેલો છે તે માત્ર બેને એટલે કે સુરેન્દ્રનગરને દરિયાકિનારો લાગતો નથી પરંતુ જવાબ આવશે બે અને ચારને કેમ કે રાજકોટને પણ દરિયા કિનારો લાગતો નથી કચ્છ અને અમદાવાદ ને દરિયા કિનારો લાગે છે આગળ જોઈએ નીચેનામાંથી કયો દેશ યુરોપ ખંડમાં આવેલો નથી તો બે અને ત્રણ એટલે કે બ્રાઝિલ અને ઇજિપ્ત તે યુરોપ ખંડમાં આવેલા નથી નીચેનામાંથી કયું સ્થળ જમ્મુ અને કાશ્મીરમાં આવેલ નથી તો પઠાણકોટ છે તે જમ્મુ કાશ્મીરમાં આવેલું નથી શ્રીનગર કારગિલ અને લેહ તે જમ્મુ કાશ્મીરમાં આવેલા છે જેમ કે લેહ છે તે અત્યારે હાલ લદ્દાખમાં છે પણ જ્યારે આ પ્રશ્ન પૂછાયો ત્યારે લેહ પણ કાશ્મીરનો એક ભાગ હતો લેહ અત્યારે લદ્દાખની લદ્દાખનું મુખ્ય મથક છે અને ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે અને બીજા નંબરે લેહ જિલ્લો આવે છે નીચેના પૈકી કયા જોડકા સાચા છે તો અહીં ઝારખંડની રાજધાની રાંચી તે એકમાત્ર સાચું છે એ સિવાય બધા ખોટા છે અહીં જોઈએ તો છત્તીસગઢની રાજધાની રાયપુર છે ઝારખંડની રાજધાની રાંચી પંજાબની રાજધાની ચંડીગઢ છે અને કેરળની રાજધાની કઈ છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો અહીં સી ઓપ્શન સાચો છે ગ્રીનીચ સમયરેખા કયા શહેરમાંથી પસાર થાય છે તો લંડનમાંથી પસાર થાય છે જોડકા અંગે નીચેનામાંથી કયો જવાબ સાચો છે તો જોઈએ કંડલા શું છે બંદર છે એટલે આ રીતે બંદર થશે પછી ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે કાકરાપાર છે તે અણુવિજ મથક છે અને વેડાવદર છે તે કાળિયાર અભયારણ્ય વેડાવદરમાં આવેલું છે તો આ રીતે ડી ઓપ્શન છે તે સાચો પડશે નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવશે જુનાગઢ જિલ્લો જે તે સમયે જૂનાગઢ જિલ્લામાં આવતું જ્યારે આ પ્રશ્ન પૂછાયો બે હજાર બારમાં અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવે છે સોમનાથ મંદિર પછી સાપુતારા છે તો સાપુતારા ડાંગ જિલ્લામાં આવે છે ધોળાવીરાના અવશેષો છે તે કચ્છ જિલ્લામાંથી મળી આવેલા છે અને લોથલ બંદરના અવશેષો અમદાવાદ જિલ્લામાંથી મળી આવેલા છે તો આ રીતે ડી ઓપ્શન સાચો પડશે યુએસએ ની રાજધાની કઈ છે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની રાજધાની છે વોશિંગ્ટન ડીસી ગુજરાતની સરહદે કયા રાજ્યો આવેલા છે તો અહીં રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે છત્તીસગઢ નથી આવેલું તો અહીં ડી ઓપ્શન સાચો પડશે આગળ જોઈએ નીચેનામાંથી કયા ગીરિમથકો હિલ સ્ટેશન છે તો સિમલા મસૂરી કોડાઈ કેનાલ અને દાર્જિલિંગ ચારે ચાર છે તે ગીરીમથકો છે ગંગા નદી કયા સમુદ્રને મળે છે બંગાળનો ઉપ મહાસાગર છે ઉપસાગર છે તેને મળે છે એટલે કે બંગાળની ખાડીમાં છે ગંગા મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું આગળના પ્રશ્નો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવી તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલશો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો